નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ બે વિષય કલોલ ગુજરાતી પર્યાવરણ પાઠ ત્રણ. પાઠ ત્રણમાં આટલા બધા રમકડા ભાગ બે. ભાગ બે તો આટલા બધા રમકડામાં આજે આપણે આગળ જોઈશું ભાગ બે. તો ભાગ બેમાં આપણે ભણીશું વાતચીત. તો વાતચીત, બાળકોને નીચેના પ્રશ્નો પૂછી માહિતી લાવવા કહો. પછીના દિવસે બાળકોને મળેલા જવાબોની વર્ગમાં ચર્ચા કરાવો. એક નંબર, તમારા દાદા દાદીને પૂછો તેઓ કયા કયા રમકડાથી રમતા હતા. તમારા દાદા દાદીને પૂછવાનું તે કયા રમકડાથી રમતા હતા એ પૂછીને તમારે પૂછી જોવાનું કયા કયા રમકડાથી દાદા અને દાદી રમ્યા હતા. પછી આગળ, તમારા મમ્મી પપ્પાને પૂછો તેઓ કયા કયા રમકડાથી રમતા હતા. પછી દાદા દાદાને પૂછીને પછી મમ્મી પપ્પાને પૂછવાનું તેઓ બાળપણમાં કયા કયા રમકડાથી રમ્યા હતા. પછી આગળ, તમે કોઈ રમકડું જાતે બનાવ્યું છે, શું બનાવ્યું, કેવી રીતે તેના વિશે કહો. તમે જાતે જે રમકડું બનાવ્યું હોય તે કહેવાનું અને કેવી રીતે બનાવ્યું એના વિશે કહેવાનું. આગળ જોઈએ, ગીતમાંથી લખો. આપણે ગીતમાંથી લખવાના છે. એક નંબર, જેમાં ટ આવતો હોય તેવા શબ્દો. મોટી, જેમાં આપણે કાવ્ય પંક્તિ જોઈ, ચાલો રંગેબી રમકડાની ગાડી આવી, ચાલો જોવા જઈએ, એમાંથી આપણે ટ ઉપરથી જે ટ શબ્દ આવતા હોય એવા શબ્દો અહીંયા લખવાના છે. એક તો પોપટ, પોપટ મેના લાવી ને આવ્યું ને તો પોપટ. પછી દડા સાથે શું લાવી હતી, બેટ. પછી મોટર, જે કાવ્યમાં આવતા હોય એવા શબ્દો ટ વાળા લેવાના. ટ આવ્યો, મોટરમાં ટ આવ્યો, બેટમાં ટ આવ્યો અને પોપટમાં ટ આવ્યો, એવા શબ્દો લેવાના છે. જેમાં ડ આવતો હોય તેવા શબ્દો, જેમાં ડ આવતો હોય એવા શબ્દો લખવાના. રમકડા, જેવા કે ઘોડા, દડા, ડોલ. ડ આવ્યો, અહીંયા ડ આવ્યો, અહીંયા ડ આવ્યો, એવા શબ્દો તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. ત્રણ નંબર, જેમાં વ આવતો હોય તેવા શબ્દો, જેમાં વ આવતો હોય એવા શબ્દો લખવાના છે. તો એક તો લાવી, વાઘ, વાયો, લાવીમાં વી આવ્યો, વ, વિમાન, આ બધામાં વ આવી ગયો. વ આવે એવા શબ્દો તમે બીજા પણ લખી શકો છો કાવ્યમાંથી જોઈ. કાવ્યમાં આવતા હોય એવા જ શબ્દો લખવાના, બહારના નહીં. હવે નીચેના શબ્દોમાં સ્ન પર ગોર કરો. ક્ષત્રિયનો સ તો અક્ષર, તો અહીંયા સ ઉપર ગોર કરવાનું. ક્ષત્રિયમાં ક્ષત્રિયના સ ઉપર ગોર કરવાનું. સ્ત્રીમાં સ્ત્રી, ભક્ષક, શાસ્ત્ર, શાસ્ત્ર ધર્મ, પૈયાસ્ત્ર, આના ઉપર ગોર. રક્ષામાં રક્ષક, રાક્ષસમાં આના ઉપર ગોર. ન આવતા અસ્ત્ર આવતા હોય એના ઉપર ગોર કરવાના. પછી અક્ષર, મૂળાક્ષર, રક્ષણ વગેરે ઉપર ગોર કરવાના. આ ક્ષત્રિયના સ આવતા હોય એના ઉપર. નીચેના શબ્દોમાં સ્રની નીચે લીટી દોરો. સ્ર આવતો હોય એની નીચે લીટી કરવાની. સ્તુતિ, પછી સ્ત્રી ઉપર, શ્રીનાથમાં સ્ત્રી ઉપર, જયશ્રીમાં સ્ત્રી ઉપર, મિશ્રિતમાં, એવા જે સ્ત્રી શબ્દ આવા આવતા હોય એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તમને ખબર પડી જઈએ કાપ્યું એટલે તમારે બીજું જાતે કરવાનું. ગમતું નામ પસંદ કરો અને રમો. તમને જે નામ ગમતું હોય એ પસંદ કરીને રમો. રૂપેશ, શ્રવણ, શ્રુતિ, રૂપા, ઋતુ, રૂચા, જયશ્રી, શ્રીદેવી, શ્રીતિ, અક્ષય, શ્રીરામ, ઋષિ, અક્ષય. આમાંથી તે તમને જે નામ ગમતું હોય એ નામ પસંદ કરીને તમારે રમત રમવાની. કોઈ એક નામ પસંદ કરો. હવે તમારા શિક્ષક રમત રમાવશે અને એ રમત રમો.
તમારે ક્લાસરૂમ હોય તો તમે આ રમત રમી શકો. બાળકની કુલ સંખ્યા મુજબ કાર બનાવો. જેટલી ક્લાસમાં સંખ્યા હોય એ પ્રમાણે કાર બનાવવાના. અલગ અલગ કાર પર લખેલા નામ લખવાના. અલગ અલગ કાર ઉપર જુદા જુદા નામ લખવાના. દરેક બાળકને તેમની પસંદગીનું નામ પૂછો અને તેનું કાર આપો. દરેક બાળકને પોતાનું નામ પૂછવાનું અને ના કાર્ડ ઉપર એમનું નામ તેનું કાર્ડ પછી આપવાનું એમને. રમત એક. અમે એક અક્ષરવાળા રમત રમાડો. એક બાળક ખંજરી વગાડશે, બધા બાળકો વર્તુળમાં દોડશે. ખંજરી બંધ થાય એટલે એક સરખા અક્ષરવાળા બાળકો જૂથ બનાવશે. એક સરખા અક્ષરવાળા હોય એ જૂથ બનાવે. ચાર ટુકડીઓ રૂ અને રૂ માં વેચવા કહો. આપણે સ્કૂલમાં હોય તો આવી રમતો રમીએ. અત્યારે ઘરે છીએ એટલે આ રમતો આપણે આ આપણી એક પ્રવૃત્તિ છે. આપણે આગળ જોઈએ. આ રીતે લખો તો આપણને અહીંયા લખાણ આપ્યું છે એ જોવાનું. કેવી રીતે લખવાનું લીટી આપી છે કે વાદળી અને આ વાદળી લીટીમાં ટ આવી રીતે કરવાનો. પછી આવી રીતે કરવાનું. તમને રેખાંકિત આપ્યું છે એને ગૂંટીને આપણે લખવાનું છે આવી રીતે. ક્ષત્રિયનો સ આવી રીતે લખવાનો. અહીંયા આખો સ બધે લખી દેવાનો. અમે લખ્યું ને એવી રીતે બધા ખાના પૂરા કરવાના છે તમારે. શ્રવણનો સ્ર તો આવી રીતે ચાર લીટીમાં વાદળીથી વાદળી આ વાદળીથી વાદળી લીટીમાં જ આવવો જોઈએ. સ્ર લાલ લીટીને અડવું ન જોઈએ. વાદળી વાદળી લીટીમાં લખવાનું આવી રીતે. અહીંયા પણ લખવાનું મેં ઉપર લખ્યું ને એ જોઈ લેવાનું. એવી રીતે આમાં પણ લખવાનું સ્ર સ્ર સ્ર. આમાં પણ રૂ એવી રીતે જ કરવાનું. વાદળી લીટી લાલ લીટીમાં અડવું જોઈએ નહીં. આવી રીતે લખવાનું મેં તમને બતાવ્યું છે ને એવી રીતે. રૂ પણ બરોબર ને આવી રીતે લખી દેવાનું. ત ટ ડમ 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 ચા કરો રમકરા કુછ કદમ. આગળ જોઈએ. વાંચો અને લખો. વાંચો અને લખો. એક નંબર. ઋષભ વાંચે છે તો આપણે અહીંયા વાંચવાનું અને બાજુમાં લખવાનું છે. અહીંયા લખવાનું એક નંબર. ઋષભ વાંચે છે. બે નંબર. આ ઋગ્વેદ છે તો એ બે નંબર કરીને આ ઋગ્વેદ છે. ત્રણ નંબર. ઋષિ યજ્ઞ કરે છે તો એ લખવાનું ઋષિ યજ્ઞ કરે છે. ચાર નંબર. શ્રવણ કાવલ લઈને ગયો તો ચાર નંબર શ્રવણ કાવલ લઈને ગયો. પાંચ નંબર. મારા અક્ષર સારા છે તો પાંચ નંબર મારા અક્ષર સારા છે. સારા અક્ષર કાઢવાના અને વ્યવસ્થિત લખવાનું. વાદળી લેહા લાલ લીટી છે આમાં બરોબર. આવી રીતે લખવાનું વ્યવસ્થિત. સ નંબર. આ રૂમ સારો છે તો સ નંબર આ રૂમ સારો છે. સાત નંબર. ખાંસી આવે તો રૂમાલ વાપરો. સાત નંબર. ખાંસી આવે તો રૂમાલ વાપરો. આઠ નંબર. રોજ રોજ શ્રમ કરવો. આઠ નંબર. રોજ રોજ શ્રમ કરવો. નવ નંબર. દર ચાર મહિને ઋતુ બદલાય છે. નવ નંબર. દર ચાર મહિને ઋતુ બદલાય છે. દસ નંબર. હંમેશા ક્ષમા આપો. દસ નંબર કરીને એ લખવાનું હંમેશા ક્ષમા આપો. હવે આગળ નીચે જોઈએ. રંગ પૂરો. નીચે ચિત્ર આપ્યું છે. ચિત્રમાં રંગે બેરંગી સ્ર સ્ર રૂ અને રૂ અક્ષરોથી રંગ પૂરાવો. જે અક્ષરો સ્ર સ્ર છે એમાં રંગ પૂરવાના પહેલાં. પછી રૂ હોય તો રૂમાં પૂરવાના. રૂ રૂમાં પૂરવાના તેનો સરતો. જ્યાં સ આવે એ સરખા કલર પૂરવાના. પછી રૂ આવે એ સરખા કલર પૂરવાના. પછી ન આવે ત્યાં સરખા કલર પૂરવાના. સ્ર આવે તો સ્ર એમાં સરખા કલર પૂરવાના. આમાં કયા કયા છે. આ રૂ છે. પછી આ જ્ઞ છે. એવી રીતે સરખા કલર પૂરવાના.
જરા વાંચો તો, જરા વાંચો તો. રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં. રૂપાલી અને ઋત્વિક ક્યાં ગયા? બગીચામાં. બંને બાકડે બેઠા. બંને ક્યાં બેઠા હતા? બાકડા પર. બંને પાકા મિત્ર બગીચામાં લીલાસમ વૃક્ષો. બંને પાકા મિત્રો હતા અને બગીચામાં કેવા વૃક્ષો હતો? લીલાસમ વૃક્ષો. પર રૂપાળા પક્ષીઓ. વૃક્ષો પર કેવા પક્ષીઓ હતો? રૂપાળા. રૂપાલીના માથા પર અચાનક ટપ દઈને કંઈક પડ્યું. રૂપાલીના માથામાં ટપ દઈને કંઈક પડ્યું અચાનક. ઋત્વિકે ઉપર જોયું અને હસ્યો. ઋત્વિકે ઉપરની સાઈડ જોયું અને હસવા લાગ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા. રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. શિક્ષક આવ્યા અને રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ હસ્યા. શિક્ષકની સામે જોઈને ઋત્વિક અને રૂપાલી પણ હસવા લાગ્યા. અહીંયા આપણે સુધારીને લખો. શું લખવાનું છે? સુધારીને. એક નંબર, રૂપાલી અને શિક્ષક બાકડા પર બેઠા. રૂપાલી અને શિક્ષક ક્યાં બેઠા? બાકડા પર. તો રૂપાલી અને શિક્ષક બાકડા પર નહોતા બેઠા. કોણ બેઠું હતું પાઠ આપણે વાર્તા પ્રમાણે, પાઠ પ્રમાણે? તો રૂપાલી અને ઋત્વિક બાકડા પર બેઠા. બે નંબર, ઋત્વિકના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. કોના માથા ઉપર ટપ દઈને કંઈક પડ્યું હતું? રૂપાલીના. કોના માથા ઉપર પડ્યું હતું? રૂપાલીના. તો રૂપાલીના માથા પર ટપ દઈને કંઈક પડ્યું. ત્રણ નંબર, રૂમાલ ખડખડાટ હસ્યો. રૂમાલ ખડખડાટ નહોતો હસ્યો. રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યો. રૂમાલ રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યો ઋત્વિક. ચાર નંબર, પક્ષી સામે જોઈને બંને મિત્રો હસ્યા. પક્ષી સામે જોઈને મિત્રો હસ્યા હતા બંને. બોલો, તો કોને જોઈને હસ્યા હતા? શિક્ષકની સામે જોઈને બંને મિત્રો હસ્યા. પાંચ નંબર, રૂપાળા વૃક્ષો પર લીલાસમ પક્ષીઓ હતા. રૂપાળા વૃક્ષો પર લીલાસમ પક્ષીઓ હતા. ના, લીલાસમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. તેના ઉપર હતા લીલાસમ વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. કોને શું મળશે? ભૂલ ભૂલામણીમાં લીટી દોરી વાહન સુધી પહોંચાડો. અહીંયા આપણે ભૂલ ભૂલામણી આપી છે, એ આપણે તમારે જાતે કરવાનું છે કે ક્યાં કોણ કઈ જગ્યાએ પહોંચે. તો પણ મેં બતાવ્યું છે તો ટોપીવાળા છે, ટોપીવાળા ભાઈ છે છોકરો, એ રિક્ષાએ પહોંચે છે. પછી બે ચોટલાવાળી રિક્ષાએ પહોંચે છે અને બાઇકે પણ બંને જગ્યાએ પહોંચે છે. આ બાઇકે પહોંચે છે અને રિક્ષાએ પણ પહોંચે છે. બંને ચોટલાવાળી, બે ચોટલાવાળી બાઇક અને રિક્ષા બંને પહોંચે છે. આ અહીંયા જો, અહીંથી અહીંયા આવશે તો બાઇકે પહોંચશે, અહીંથી અહીંયા આવશે તો રિક્ષાએ પણ પહોંચશે. પછી ખુલ્લા વાળવાળી, તો ખુલ્લા વાળવાળી કોને કોને પહોંચે છે? તો ખુલ્લા વાળવાળી અહીંયા બાઇકને પહોંચશે. પછી ચશ્માવાળા ભાઈ, ચશ્માવાળો છોકરો કોને પહોંચશે? ગાડી અને સાયકલ. તો અહીંયા લખ્યું છે ખાલી જગ્યા પૂરો. એક નંબર, ચશ્માવાળા ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળી. આ ચશ્માવાળાને શું શું મળ્યું? એક આ ગાડી અને આ સાયકલ. તો અહીંયા ગાડી અને સાયકલ મળી. બે નંબર, બે ચોટલાવાળી ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળી. તો બે ચોટલાવાળીને શું મળી? તો એક તો અહીંથી મળી રિક્ષા, એક તો રિક્ષા મળી અને બીજી મળી બાઇક. તો બાઇક. ત્રણ નંબર, ખુલ્લા વાળવાળી ખાલી જગ્યા છોકરીને બાઇક મળી. ખાલી જગ્યા છોકરીને એકલું બાઇક જ મળી. તો ખુલ્લા વાળવાળી છે ને, આ ખુલ્લા વાળવાળી છોકરી એને એકલી બાઇક મળી. અહીંયા ખુલ્લા વાળ, ખુલ્લા વાળવાળી બોલાવવાનું. અહીંયા ખુલ્લા વાળ
વાડી છોકરીને બાઇક મળી પછી ચાર નંબર ખાલી જગ્યા છોકરાને રિક્ષા મળી ખાલી જગ્યા મળી તો ટોપીવાળાને રિક્ષા મળી આ ટોપીવાળો છોકરો છે છોકરાને રિક્ષા મળી બરોબર ને બધાનું આવી ગયું નામ હવે આપણે અહીં આપણો પાઠ પૂરો થાય છે પણ એના લક્ષ્ય આપણે પ્રશ્નોના પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નોના જવાબ જોઈશું સાપોથીમાં સાપોથી તો તમારે લાવવાની નથી સાપોથીમાં હું તમને જે પ્રશ્નો પૂછાય એવા છે પરીક્ષામાં એ તમને હું થોડી ચર્ચા એના વિશે કરી લઉં તો આપણે જોઈએ પ્રશ્નોના જવાબ પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એક નંબર રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું તો રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું આપણે એ વાર્તા ભણ્યા રૂપેશ કાકાનો ટોય હાઉસ એમાં આપણે ભણી ગયા તો આપણને પ્રશ્નોના જવાબ આવડવા જોઈએ તો એક નંબર રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા ગયા હતા તેથી રૂપેશ કાકાને ક્યાંય ગમતું ન હતું બે નંબર ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા તો ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા એક નંબર આપણે જોઈએ ટોય હાઉસમાં વિમાન જેસીબી બોલતું વાંદરું ચાવીવાળા રિમોટવાળા ટાળી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા આંખો પટપટાવતા અનેક રમકડા હતા આ બધા રમકડા ટોય હાઉસમાં હતા ત્રણ નંબર રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું તો રૂપેશ કાકાએ શું લખ્યું હતું પાટિયા ઉપર તો રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ રૂપેશ કાકાએ પાટિયા ઉપર શું લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બીજા બે રમકડા લઈ જાઓ ચાર નંબર ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો ટોય હાઉસમાંથી અક્ષય કયા બે રમકડા લઈ આવ્યો તો ટોય હાઉસમાંથી અક્ષય એક જેસીબી અને બીજું બોલતું વાંદરું બે રમકડા લઈ આવ્યો પાંચ નંબર અક્ષયે શ્રીકાંતને શું કહ્યું અક્ષયે શ્રીકાંતને શું કહ્યું તો અક્ષયે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે અક્ષય શ્રીકાંતને શું કહ્યું તું મારી સાથે એકવાર ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા ત્યાં છે છ નંબર અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા સાપ સીડીની અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા સાત નંબર બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો બોલતું વાંદરું જોઈને કોને મોબાઈલ મૂકી દીધો હતો તો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો આઠ નંબર અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો અક્ષય કયો રમકડું ટોય હાઉસમાં મૂક્યું તો અક્ષયે વિમાન ટોય હાઉસમાં મૂક્યું નવ નંબર ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો તો મેં તમને આગળ તો શીખવાડ્યું છું આપણે એમાં પ્રશ્ન આવી ગયો છે અરે તો ટોય હાઉસમાં અમે ના ગમતું રમકડું મૂકવા આપીશું આપણને ના ગમતું હોય એવું રમકડું આપણે ટોય હાઉસમાં મૂકીશું તમે કોને કોને રમકડા રમવા આપો છો તો બહેનને ભાઈને દોસ્તને
વગેરે ને રમકડા રંબા આપીએ છીએ. 11 નંબર, તમને રૂપેશ કાકાના ટોય હાઉસ માંથી કયું રમકડું લેવું ગમશે? તો અમને રૂપેશ કાકાના ટોય હાઉસ માંથી બોલતું વાંદરું લેવું ગમશે. 12 નંબર, તમારું ટોય હાઉસ હોય તો તમે શું શું કરો? તો અમારું ટોય હાઉસ હોય તો જુદા જુદા પ્રકારના રમકડા લાવીએ અને બાળકોને રમવા આપીએ. સાચા વાક્યો સામે ખરું અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવાની છે. 1 નંબર, રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા. રૂપેશ કાકાને તો બાળકો ગમતા હતા, લે આ તો ના ગમતા હતા, એટલે આ ખોટું વાક્ય છે. 2 નંબર, રૂચાને શિક્ષક રમવું ગમતું હતું. તો રૂચાને શિક્ષક બનવું ગમતું હતું એટલે સાચાની નિશાની. 3 નંબર, શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો. તો શ્રીકાંત જ રમતો હતો મોબાઈલથી એટલે આખો દિવસ રમતો હતો એટલે સાચું વાક્ય. 4 નંબર, અક્ષયે જેસીબી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું. અક્ષયે શ્રીકાંતને કયું રમકડું રમવા માટે આપ્યું હતું? બોલતું વાંદરું. એટલે જેસીબી નહોતું આવ્યું એટલે આ વાક્ય ખોટું છે. 5 નંબર, અક્ષય અને શ્રીકાંતે સાપસીડીની રમત રમવાની ચાલુ કરી. અક્ષય અને શ્રીકાંતે કઈ રમત રમવાની ચાલુ કરી? સાપસીડીની, એટલે આ વાક્ય સાચું. તો સાચાની નિશાની આવશે. 6 નંબર, શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું હસે. ના, શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થતું હતું એટલે આ વાક્ય ખોટું છે. 7 નંબર, બોલતું વાંદરું ભણવા બેઠું હતું. બોલતું વાંદરું શું કરવા બેઠું હતું? ભણવા. તો સાચી વાત, તો સાચું વાક્ય તો સાચું આવશે. 8 નંબર, કબૂતર રમકડાનું હતું. કબૂતર રમકડા નહોતું, એ ઉડી ગયું રૂચા પકડવા ગઈ એટલે. તો રમકડું સાચું હતું, પેલું શું કહેવાય, કબૂતર સાચું હતું, રમકડાનું ન હતું એટલે આ વાક્ય ખોટું છે. યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા યોગ્ય શબ્દનો પ્રસંગ કરી ખાલી જગ્યા ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. 1 નંબર, રૂપેશ કાકાના સંતાનો ખાલી જગ્યા રહેવા ગયા. તો રૂપેશ કાકાના સંતાનો ક્યાં રહેવા ગયા હતા? અમેરિકા. 2 નંબર, રૂપેશ કાકાએ પોતાના ઘરને ખાલી જગ્યા નામ આપ્યું. રૂપેશ કાકાએ પોતાના ઘરનું શું નામ આપ્યું હતું? ટોય હાઉસ. 3 નંબર, અક્ષય અને ખાલી જગ્યા પાકા ભાઈબંધ હતા. અક્ષય અને કોણ પાકા ભાઈબંધ હતું? શ્રીકાંત. 4 નંબર, રૂચા ખાલી જગ્યાની બહેન હતી. રૂચા કોની બહેન હતી? શ્રીકાંતની કે અક્ષયની? તો રૂચા અક્ષયની બહેન હતી, અક્ષય આવશે. 5 નંબર, ખાલી જગ્યાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા. કોણ શિક્ષક બનીને રમકડાને ભણવા બેસાડી દીધા? તો રૂચાએ. 6 નંબર, રૂચાએ બોલતું વાંદરું. રૂચાએ ખાલી જગ્યાને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. રૂચાએ કોને ક્લાસની બહાર ઊભું રાખ્યું? બોલતું વાંદરું. બોલતા વાંદરાને બહાર ઊભું રાખ્યું, બોલતું વાંદરું ને ક્લાસની બહાર ઊભી રાખી દીધું. 7 નંબર, અક્ષયે ખાલી જગ્યાની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. અક્ષયે કોના સાથે? શ્રીકાંત સાથે કઈ રમત રમવાની ચાલુ કરી? સાપસીડી. 8 નંબર, બારી પાસે એક ખાલી જગ્યા રૂચાએ જોયું. બારી પાસે એક શું જોયું રૂચાએ? શું જોયું હતું? કબૂતર. સાચું, કબૂતર. તો રૂચાએ બારી પાસે કબૂતર જોયું હતું. તો અહીંયા આપણો પાઠ 3 પૂરો થાય છે. આટલા બધા રમકડા. તો હવે આપણે કલોલની નોટમાં હોમવર્ક કરવું પડશે ને. તો હોમવર્કમાં આપણે લખવાનું છે પ્રશ્નોના જવાબ. પ્રશ્નોના જવાબ લખવાના છે હોમવર્કમાં. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર,
આઠ નંબર, નવ નંબર ને દસ નંબર, અગિયાર નંબર ને બાર નંબર, એકથી બાર પ્રશ્નોના જવાબ લખવાના છે કલોલની નાટમાં. પછી બીજું લખવાનું છે સાચા વાક્યોની સામે સાચાની અને ખોટા વાક્યોની સામે ખોટાની નિશાની કરો. એ એકથી તે આઠ સાચા ખોટા લખવાના છે. પછી લખવાનું છે ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાઓ લખવાની છે એકથી આઠ. આ ખાલી જગ્યાઓ આટલું લેસન આપણે કલોલની નોટમાં સારા અક્ષરે કરવાનું છે. વ્યવસ્થિત અક્ષર સારા ગાઢવાના, ટીચરને વંચાય એવા, બરોબર ને? તો સારા અક્ષર કાઢશો ને, બરોબર ને? અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને તમે આ લેસન લખશો એવી મને આશા છે. હવે આપણે આગળના પીરિયડમાં મળીશું. આવજો વિદ્યાર્થી મિત્રો.